अंकलेश्वर नगरपालिकाना 26 सफाई कामदारों ने छूटा करवाना मामला में विपक्षी सभ्यए तेओने पालिका हस्तक राखवानी मांग करी छे। अंकलेश्वर नगरपालिकाना 26 सफाई कामदारों ने छूटा करवानो मामलो हवे शासक अने विपक्ष माटे राजकीय दावपेच समान बनी गयो छे। 3 दिवसथी आ सफाई कामदारों कॉन्ट्राक्टमां हाजर न थई हड़ताल ऊपर होवाथी एक तरफ शहेरमां कचरो उठी नथी रह्यो त्यां विपक्षे તેઓને पालिकामां જ સમાવી રાખવા માંગ કરી છે। પાલિકાના વિરોધ પક્ષના નેતા રફીક ઝઘડિયાવાલાએ આ 26 કામદારોને પાલિકા હેઠળ જ રાખી કોન્ટ્રાક્ટને સોંપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે, જેથી સિનિયોરિટીમાં અન્ય કામદારો નિવૃત્ત થાય ત્યારે આ 26 સફાઈ કામદારોને અગ્રતા ક્રમે લાભ મળે સાથે વિવાદનો પણ અંત આવી શકે કે જે હમણાં 39 કર્મીઓની સફાઈ કામદારોની જે ભરતી થઈ એ મોર્નિંગ રિપોર્ટની સિનિયોરિટીના આધારે થઈ। હવે આ 39માંથી 10-12 જણા એવા છે કે હમણાં તાત્કાલિક હમણાં વર્ષમાં 6 મહિનામાં 2 વર્ષમાં લોકો રિટાયર થશે, એટલે એ 12 નંબર જે 12 ક્રમાંક આવશે એ 12 ક્રમાંક મોર્નિંગ રિપોર્ટમાં લાગી જાય તો આ 26માંથી 12 જણાનો નંબર લાગે કે નહીં એપ્રોક્સ અંદાજિત। હું આજે નવી જગ્યા ઉપસ્થિત થાય એના બારામાં હું અંદાજિત કહું છું, એક દાખલો બેસાડવા માટે। તો આ લોકોની નારાજગી છે કે આમની સિનિયોરિટી મરી જાય, મોર્નિંગ રિપોર્ટના આધારે આ લોકોની સિનિયોરિટી મરી જાય। તો હું એવું કહેવા માગું છું કે ભાઈ આનો એક રસ્તો એ બીજો બી છે કે આને કોન્ટ્રાક્ટર ન સોંપીને નગરપાલિકાની પાસે રાખીને કોન્ટ્રાક્ટરના મજૂરો નગરપાલિકા સપ્લાય આપી દે તો પણ આ સોલ્વ થઈ શકે છે।